चलो विद्यार्थी मित्रों, हवे आपणे आगळ वधीए। चेप्टर नंबर 4 मां छेल्ले छेल्ले पहोंची गया छे। हवे स्वाध्याय 4.3 प्रश्न नंबर 9 तमारे आ वखते बोर्ड मां नथी पूछावानो, पण आपणे समजी लईए कि कई रीते गणवाना। केम आज प्रश्न मार्च 2020 मां पूछाई गयो छे अने लगभग 90% छोकराओने नथी आवडो, 10% छोकरा गणी शक्या छे। आने जोईए कि आ तमारी चोपड़ीनो दाखलो छे अने आ लास्ट 2020 में पूछायेलो छे, ते छे। जो ये शू फरक छे आपणे, तो पहला समझे दाखलो शू कहवा मांगे छे। पाणीना बे नळ एक साथे 9.38 कलाक, एक तो पहला तो आने आपणे फेरवी करीए कि भाई केटला कलाक थया। 48 अरे 9 = 72, 74 = 75, 75 / 8 कलाक માં એક ટાંકી ભરી શકે છે, એટલે એમ સમજો ને 10 કલાકથી ઓછો સમય લીધો, 9.78, 9 point something કલાક લીધા એમ। એટલે બે નળ છે, એક મોટા વ્યાસવાળો છે અને બીજો એક નાના વ્યાસવાળો। હવે કીધું છે કે મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતાં 10 કલાકનો સમય ઓછો લે છે। હવે જો હું આ એક નળને બંધ કરી દઉં તો આ જે સમય લેશે એ આનાથી 10 કલાક ઓછો, કારણ કે આ ધીમો ધીમો ભરશે, આ ઝડપી ભરશે, એટલે આ 10 કલાક વહેલો ભરી કરે અને આ જે છે એનાથી 10 કલાક વધારે। પણ બંને સાથે ચાલુ રાખીએ એક સાથે તો આટલા કલાક, એટલે 75 / 8 કલાકમાં આખી ટાંકી ભરી નાખે। એટલે આવા પણ જ્યારે દાખલા આવે તમારે, તો જેમ આપણે આગળ પેલા કામનો દરવાળા દાખલા ગણેલા, પુરુષ અને સ્ત્રીવાળા કામનો દર, તો આપણે એને વ્યસ્તમાં ફેરવતા હતા। એવું લખેલું કે ભાઈ સ્ત્રીને કામ કરવા માટે લાગતો સમય એક્સ, બરાબર। એટલે ધારો કે 10 દિવસમાં એ કામ પૂરું કરે છે, તો તરત જ આપણે કહેવાનું કે ભાઈ 1 દિવસમાં કેટલું, એટલે તરત જ આપણે એનો વ્યસ્ત કરી શકીએ। ધારો કે હું કહું 2 દિવસમાં એ કામ કરું છું, મારે દિવાલ બનાવવાની છે, 2 દિવસમાં એ કામ કરું છું, તો 1 દિવસમાં અડધું કામ થશે, બીજે દિવસે પૂરું થઈ જશે, એટલે 1/2 થયું। ધારો કે હું 3 દિવસમાં કામ પૂરું કરું તો 1 દિવસમાં 1/3, 5 દિવસમાં કામ પૂરું કરું તો 1 દિવસમાં 1/5, એ કામ આપણે 1 દિવસમાં પૂરું થાય। તો અહીંયા પણ મારે જ્યારે એ લખ્યું છે કે પાણીના બે નળ આટલા કલાકમાં ભરી શકે છે, તો હું તરત કહીશ કે ભાઈ 1 કલાકમાં કેટલી ટાંકી ભરશે, હું સમય 1 કલાકમાં કેટલી ટાંકી ભરે તે આપણે શોધવાનું છે, બરાબર। તો હવે આપણે અહીંયા શરૂઆત કરીએ પહેલી તો, કે પહેલું જે સેન્ટન્સ છે કે પાણીના બે નળ એક સાથે ખુલ્લી રાખતા ટાંકી ભરતા લાગતો સમય, તો લખીએ કે પાણીના બંને નળ એક સાથે એક ટાંકી ભરવા લાગતો સમય, આપણે એને કન્વર્ટ કર્યું છે 75/8 કલાક, બરાબર, 75/8 કલાક। તો હું એવું કહું કે ભાઈ 75/8 કલાકમાં એ આખી ટાંકી ભરાઈ જાય છે, 1 કલાકમાં કેટલી ભરાશે, ઊંધી ભરાશે 8/75, તો હું લખું છું 1 કલાકમાં બંને નળ વડે ભરાતી ટાંકી કેટલી, 8/75 ભાગ ટાંકી ભરાય। આ ટાંકી છે 1 કલાકમાં કેટલી ભરાશે, 8/75 ભાગ। એટલે જો આ 1 કલાક છે, 1 કલાકમાં આટલી ભરાય, તો હું એવું કહું કે ભાઈ 75/8 કલાકમાં કેટલી, આમ ગુણાય ધારો કે આ, તો આ બધું ઉડી જશે, એટલે 1 આખી ટાંકી ભરાશે, ખબર પડી। એટલે આખી ટાંકી ભરાતા આપણને ખબર છે કે ભાઈ આટલા કલાક લાગે છે, તો 1 કલાકમાં કેટલા ભાગની ટાંકી ભરાય, તો 8/75, એટલે સમજાવવા માટે કે ભાઈ હું અને નીચે પદ મૂકું કે ભાઈ 75/8માં કેટલી ટાંકી ભરાય, એટલે 1, એટલે આખી ટાંકી ભરાઈ જાય।
તો આ એક ક્લિયર થઈ ગયું. હવે અહીં આપણે ખાસ કરીને આ સેન્ટન્સ વાંચીએ. જોજો શું કહે છે, મોટા વ્યાસવાળો નળ, એટલે આની વાત કરી છે, મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નર કરતા. તરત જ ક્વેશ્ચન, કોના કરતા? આવો પ્રશ્ન પૂછાવો છે, કોના કરતા? એટલે તરત શબ્દ હશે નાના વ્યાસવાળા નળ કરતા. એટલે મારે નાના વ્યાસવાળા નળને ધારવું પડશે. એટલે આપણે સ્વાભાવિક છે કે શું ધારીશું, એક્સ. હવે અહીંયા શું છે, અહીંયા સાનો ઉલ્લેખ થયો છે, સમય. એટલે મારે સમય ધારવાનો કે ભાઈ નાના નળને ટાંકી ભરવા માટે લાગતો સમય એક્સ કલાક. શું કહું છું, નાના નળને આખી ટાંકી ભરવી હોય તો એને એક્સ કલાક લાગે. તો મોટા નળને એનાથી 10 કલાકનો સમય ઓછો લાગશે. ધારો કે હું કહું કે ભાઈ આ નળને 25 કલાક સમય લાગે છે નાના નળને, તો મોટા નળને એમાંથી 10 બાદ કલાકે, એટલે 15 કલાક લાગશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે લખીશું, હવે આ જે સેન્ટન્સ છે, કરતા શબ્દ છે, એના પરથી સમય ધારવાનો છે. સાનો સમય, આ જે નળ ચાલુ કરીશ તો ટાંકી ભરવા કેટલો સમય લાગશે તે આપણે ટાંકી ભરવા આ બે નળનો સમય લખ્યો છે. આપણે એક નળ માટે અહીં લખીશું, ધારો કે નાના વ્યાસવાળા નળને ટાંકી ભરવા લાગતો સમય, સમય છે સમય, એટલે અહીં તરત પાછા લખાશે કલાક. શું લખાશે? આ કલાક. હવે જોજો કે નાના વ્યાસવાળાનું કામ પૂરું થઈ ગયું. હવે મારે કોની વાત કરવાની, મોટા, અને શું છે 10 કલાક ઓછો, આનાથી 10 કલાક ઓછા, એ લખીશું. માટે મોટા વ્યાસવાળા નળને ટાંકી ભરવા લાગતો સમય બરાબર એક્સ ઓછા 10 કલાક. તમે મારી લખવાની સ્ટાઇલ બી જોજો કે ભાઈ મેં બરાબર જે છે ને એક સાચવી રાખેલા છે, એક મસ્ત રીતે દેખાવું જોઈએ. ભલે આ લાઈન અહીંથી એમ આગળ નહીં જવાનું, નીચે લખીશ આ બરાબર ને સાચું, લખાણ બી સારું હોવું જોઈએ. આટલું ક્લિયર થઈ ગયું. તો હવે હું આનો દર શોધું. ધારો કે જેમ આપણે આ કેવું નળનું હતું કે ભાઈ 75/8, તો આ જે નાનો નળ છે એ 1 કલાકમાં કેટલી ટાંકી ભરશે? તો કે ભાઈ 1/x જેટલી. આ નાના નળને આપણે ચાલુ રાખીશું એને એક્સ કલાક લાગે છે, કેટલી ટાંકી ભરશે 1 કલાકમાં? આપણે 1 કલાકમાં લાવવાનું છે. લખું, માટે 1 કલાકમાં નાના નળ વડે ભરાતી ટાંકી, બરાબર, ટાંકી તો એક જ છે, ટાંકી તો એક જ છે, એટલે 1/x આ શું મળ્યો મને, ભાગ. ટાંકીનો આટલો ભાગ ભરાશે 1 કલાકમાં, નાનો નળ ટાંકીનો 1/x ભાગ ભરશે. ચાલો એવી રીતે 1 કલાકમાં મોટા, એમ તો વ્યાસવાળા લખવું જોઈએ, મારે ભૂલી ગયા આગળ, મોટા વ્યાસવાળા નળ વડે ભરાતી ટાંકી, તો શું આવશે, 1/x-10 ભાગ આટલી ટાંકી ભરાશે. હવે તમે જુઓ કે 1 કલાકમાં નાનો નળ કેટલી ટાંકી ભરશે, 1/x. 1 કલાકમાં મોટો નળ કેટલી ટાંકી ભરશે, 1/x-10. અને એક, હવે આ બંને નળને હું ભેગા કરું તો આનો સરવાળો થાય, એટલે 1 કલાકમાં નાનો અને મોટો નળ આ બંનેના સરવાળા જેટલી ટાંકી ભરશે. અને એ તો આપણે ઉપર લખેલું જ છે કે 1 કલાકમાં બંને નળ વડે ભરાતી ટાંકી, એટલે આ આપણું હવે સમીકરણ બનશે, બરાબર. માટે લખીશું 1/x-1/x-10 = 10 શું લખાશે, 8/75. બસ આ જ સમીકરણ, આ મેળવતા જ આવડવું જોઈએ, આ છે મેઇન. હવે તો બધું સિમ્પલ કેલ્ક્યુલેશન છે, લસા કાઢીશું, એક્સ કાઉન્સમાં
एक्स ओछा दस जमणी बाजू ने हमणा छेड़वी नहीं, आ पर गुणाशे एटले एक्स ओछा दस आम गुणाशे एटले वत्ता एक्स ऊपर भेगू थशे बे एक्स ओछा दस नीचे गुणाकार थशे एक्स स्क्वेर ओछा दस एक्स। अब बधुं आपणा देव भाई ने खबर आ सरवाळो छे एटले अहींया एक वत्ता एक सरवाळो बे थाय ने अहींया गुणाकार छे एटले शुं थयुं खबर एक्स गुणिया एक्स आधार जो आधार सरखो तो घातोनो सरवाळो थाय एटले एक वत्ता एक एटले एक्सनो स्क्वेर थयो। ઘણાને ખબર નહીં પડતી કે આ એક્સ સ્ક્વેર કેમ લખ્યા અને અહીંયા બે એક્સ કેમ લખ્યા, અહીંયા સરવાળો છે એ ગુણાકાર છે, આપણે આગળ શીખેલા છે આવું કે ભાઈ બે ગુણ્યા બે ગુણ્યા બે શું થાય, આધાર સરખો હોય તો ઘાતોનો શું થાય સરવાળો, એટલે આ બેની કેટલી ઘાત થઈ ગઈ ત્રણ, બસ અહીંયા એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર થઈ ગયા, આનો ગુણાકાર દસ એક્સ। ચાલો જમણી બાજુ શું છે આઠના છેદમાં પંચોતેર, તો હવે મારે ડ્રો પડીને શું પહેરાવી દેવાની સાડી અને આમ કરીને ક્રોસમાં આપણે આગળ વધીએ। ચાલો ક્રોસમાં આગળ વધતા આ પંચોતેર આ બાજુ ગુણાશે પંચોતેર કાઉન્સમાં બે એક્સ ઓછા દસ બરાબર આઠ કાઉન્સમાં એક્સ સ્ક્વેર ઓછા દસ એક્સ। ચાલો પંચોતેર દુ એકસો પચાસ એક્સ ઓછા સાતસો પચાસ અહીંયા ગુણીએ તો આઠ એક્સ સ્ક્વેર અને એંસી એક્સ માટે જો આયરો વધારે છે બધાને પેલી બાજુ જતા રહેશે, એક માઇન્ડમાં રાખવાનું કે ભાઈ તું માઇનસ થશે ને આયરો પ્લસ બાકી બધા જેસે થે, માટે આ ધ્યાનમાં રાખવાનું કે આ માઇનસ થવો જોઈએ આયરો પ્લસ મારે એમ ખસેડવાના છે, એટલે જો હું પહેલાં તો આઠ એક્સ સ્ક્વેર લખી દઉં પહેલાં એંસી એક્સ એની નિશાની તો એની એ જ છે, આ ગયા એટલે માઇનસ આ ગયા એટલે પ્લસ, બસ આવાનું સાદરૂપ આપી દઈએ એટલે કે ઝીરો બરાબર આઠ એક્સ સ્ક્વેર આ પંદરમાં આઠ આઠ ઉમેરે પંદરમાં આઠ ઉમેરે તો કેટલા લો બોલતા બી ત્રેવીસ બસો ને ત્રીસ એક્સ વત્તા સાતસો ને પચાસ, એટલે હવે આઠ અને સાતસો પચાસનો ગુણાકાર એવો કરીશું કે બસો ત્રીસ આપણને મળવા જોઈએ, તો આપણે કઈ જગ્યાએ ગુણાકાર લાવીએ અહીંયા લાવીએ કંઈ, જો એક તો આઠના ભાગલા પાડવાના છે તો આઠના તો ખબર જ છે બે ચોકુ આઠ બે દુ ચાર અને બે એકા બે, અને હવે મારે કોના ભાગલા પાડવાના છે સાતસો પચાસના, તો સાતસો પચાસના ભાગલા પાડીએ તો બે તાલી છ બે સત્તા ચૌદ બે પંચા દસ પાંચે ભાગીએ પાંચ સાત પચા પાંત્રીસ પાંચું પાંચું પચીસ પાંચે ભાગીએ તો પંદર પચા હવે દેખાવ નથી નીચે પાંચ તાલી પંદર અને ત્રણ એકા ત્રણ બરાબર, આ નીચે દેખાય નહીં ને વિડીયોમાં નહીં આવે પાછું, હવે આમાંથી ભેગા થઈને બસો ત્રીસ લાવવાના છે, લાવો ચાલો ભાઈઓ અને ભેગા થઈને બસો ત્રીસ લાવો બધું ભેગું કરીને, આ નિશાની ભેગું કરવાનું કે છે બસો ત્રીસ આવવા જોઈએ શોધો, ચાલો કોઈક લાવે તો સારું તમારામાંથી પાંચું પાંચું પચીસ પચાસ એકસો પચીસ એકસો પચીસ તો વધી જ જશે ને સરવાળો કરવાનો છે ને, અને બાકીના કેટલા થાય છે આઠ સોળ તાલી અડતાલીસ એકસો પચીસ ને અડતાલીસ તો નહીં જ આવે, એટલે આપણે બીજું કંઈ જોઈએ ચોકડી જોઈએ પાંચ દુ દસ દુ વીસ દુ ચાલીસ દુ એંસી અને પાછું પાછું પચીસ તાલી પંચોતેર, આ બી નહીં આવે હજુ એક બગડો કાઢીને એક પાંચડો ઉમેરીએ પાછું પાછું પચીસ પચીસ ચોક સો દુ બસો અને પાંચ તાલી પંદર દુ ત્રીસ બસો ને ત્રીસ થઈ ગયા ને, જુઓ પાછું પાછું પચીસ પચીસ ચોકુ સો દુ બસો આટલા આટલા અને બાકીના વધ્યા પાંચ તાલી પંદર દુ ત્રીસ ત્રીસ અને બસો, ચાલો તો હવે જોજો અહીંયા કે આ આઠે ભાગવાના હજુ એક્સ ઓછા બસોના છેદમાં આઠ અને એક્સ ઓછા કેટલા હતા બીજા ત્રીસના છેદમાં આઠ, હવે આઠે ને ઝીરો ઝીરો સાથે સરખાવી દઈએ બીજું કંઈ નહીં આપણે ઝીરો ઝીરો સાથે સરખાવી દઈએ આવી જશે આટલામાં, તો ચિંગુ સાયકલ લઈએ ચાલો તો
હવે આને ભાગે તો ચાર એટલે હા ભગાઈ જશે ને અહીંયા આપણે લઈએ ચાર ડૂ આઠ તો બે એટલે સો અને બીજા પચીસ પચીસ વધશે એટલે અહીંયા આવશે એક્સ ઓછા પચીસ અને પહેલાંમાં ભાગીએ તો બહુ બહુ તો બે વડે ભાગે એટલે પંદરના છેદમાં ચાર બરાબર શૂન્ય એટલે એક્સ ઓછા પચીસ બરાબર ઝીરો અથવા એક્સ ઓછા પંદરના છેદમાં ચાર બરાબર ઝીરો એટલે કે એક્સ બરાબર એક જવાબ આવે છે પચીસ અને બીજો જવાબ આવે છે પંદરના છેદમાં ચાર હવે એકાદ જવાબ શક્ય નહીં બને એવું બની શકે હવે જો હું ધારો કે આ અહીંયા એક્સની કિંમત મૂકું પંદરના છેદમાં ચાર અને એમાંથી દસ બાદ કરું તો શું થશે જુઓ પંદરના છેદમાં ચાર ઓછા દસ તો પંદર ઓછા ચાલીસ છેદમાં ચાર એટલે માઇનસ પચીસ માઇનસમાં તો કોઈ નળ પાણી તો ના જ ભરે ને ચૂહી થોડો લે ભરવાનું કીધું એ તો એમ ચૂહી થોડો લે બાર રિવર્સ એટલે આ શક્ય નથી માટે આ શક્ય બનશે હવે બંને નળ વચ્ચેનો શું પૂછ્યો છે સમય પૂછ્યો ને એટલે આ એક્સ કયો નળનો જવાબ આવે નાના વ્યાસવાળાનો એટલે પેલો કેટલા આવશે પચીસમાંથી દસ જાય તો પંદર તો જવાબ લખી દઈએ નાના વ્યાસ વાળા નળને ટાંકી ભરાતા પચીસ કલાક આ પચીસ જવાબ બરાબર અને બીજું મોટા વ્યાસવાળા નળને પચીસ ઓછા દસ એટલે કે પંદર કલાક સમય લાગે આ તમારો જવાબ બરાબર તો આ ચોપડીનો દાખલો હતો ને હવે આપણે બોર્ડના દાખલાની આપણે આની અંદર થોડી ઘણી ગણતરી આપણે કરી લઈએ તો હવે જુઓ અહીંયા કહે છે કે માર્ચ 2020 પાણીના બે નળને એકસાથે એક કલાક ને બાર મિનિટ તો પહેલાં તો આપણે એને સામા ફેરવી કરીએ કલાક છે તો એક કલાક અને બાર મિનિટ એટલે એક કલાક વત્તા બાર મિનિટ આ મિનિટ છે અને કલાકમાં ફેરવે તો સાઈઠે ભગવાન એટલે એક કલાક અને બાર પંચાસા એટલે એકના છેદમાં પાંચ પાંચ એકા પાંચ છના છેદમાં પાંચ એટલે અહીંયા પહેલાં આપણે બંને નળ વડે કેટલો સમય લાગશે છના છેદમાં પાંચ કલાક ચાલો હવે અહીંયા જોજો શું કહે છે તે કે નાના વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે મોટા વ્યાસવાળા નળ કરતા કરતા શબ્દ કોની જોડે છે કોની જોડે લાગે છે કોના કરતા તરત પ્રશ્ન આવશે તો જવાબ આવશે મોટા એટલે મોટા નળને હું સમય શું લઈશ એક્સ એટલે અહીંયા આપણે મોટા નળને સમય લઈશું એક્સ કલાક બરાબર હવે અહીંયા એનો જવાબ પણ છે કે ભાઈ નાના નળને કેટલો સમય લાગશે એનાથી એક કલાક વધારે એટલે અહીંયા શું આવશે એક્સ વત્તા એક કલાક હવે તરત જ કહેવાનું હતું કે ભાઈ એક કલાકમાં નાના નળ વડે કેટલી ટાંકી ભરાશે આ પેલું આપણે રહી ગયું જો બંને નળ વડે શું આવશે પાંચના છેદમાં છ ભાગ ટાંકી ભરાશે અહીંયા એક કલાકમાં નાના નળ વડે કેટલી ટાંકી ભરાશે એક્સ વત્તા એક અને પેલું આવશે એકના છેદમાં એક્સ બોલો આ હજી છે ને બોર્ડનો દાખલો હતો બોલો ખાલી આટલામાં જ ગરબડ કરી આલી રકમમાં અને ખાલી નાના મોટા નળનો વ્યાસનો થાળી એ બદલી ગયેલો એટલે રકમ ચેન્જ થઈ ગઈ એટલે તરત જ વિદ્યાર્થીઓ જે હતા બાર બૂમો પાડે ઓ માં ચોપડીની બહારનો પ્રશ્ન ચોપડીની બહારનો પ્રશ્ન છે એટલે ચોપડીની બહાર તમે એટલે આ રકમ બદલે એટલે ચોપડીની બહાર થઈ ગયું કોણે કીધું એવું કહેવું છે અમારી સમજ શક્તિની બહારનું પૂછ્યું ચોપડીની બહારનું કોઈ હોતું જ નથી હજુ સુધી કોઈ બોર્ડવાળાએ પૂછ્યું જ નથી હા અમે હમેશા નહીં યાર દાખલાને બીજું કંઈ નહીં એમ તો બૂમાં આવી જ પડશે ચોપડીથી બહારનું પેપર પૂછ્યું ચોપડીથી બહારનું પેપર પૂછ્યું ચાલો હવે અહીં તમે જુઓ કે બસ આ બે ભેગા કરશે એટલે આપણને આ સમય મળશે અરે ભાગ મળશે એટલે અહીંયા આપણે એટલું જ કહેવાનું છે એકના છેદમાં એક્સ વત્તા એક એકના છેદમાં એક્સ અને પાંચના છેદમાં છ હું અહીંયાથી દાખલાને અડધો છોડું છું અને તમારે બધાએ આ વિડીયોના કોમેન્ટમાં
આ બંને નળ વડે કેટલો સમય લાગે તે મારે શોધીને કહેવાનો. બધાના જવાબ જોઈએ, બરાબર? બધાના જવાબ મને જોઈએ નામ સાથે, કે ભાઈ તમે કયો કયો જવાબ લાવ્યા, બરાબર? આ તમારું થઈ ગયું ક્લાસવર્કનું હોમવર્ક. ક્લાસવર્કનું હોમવર્ક.